અને હવે આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર. પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ સર્જાયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ વ્યાપેલો છે. ન માત્ર ગુજરાતના જ પરંતુ ગુજરાત બહાર વસતા જૈન સમાજના લોકો પણ આ ઘટનાથી ભારે આક્રોશમાં જોવા મળ્યા છે. જૈન તીર્થકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા માટે રજૂઆત કરી. એટલું જ નહીં, સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ પણ કરવામાં આવ્યો. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન પણ આપ્યું છે. આખી રાત કલેક્ટર કચેરીની બહાર બેસીને જૈન સમાજે વિરોધ નોંધાવ્યો. તો પાવાગઢમાં જૈન તીર્થકરોની પ્રતિમા ખંડિત થતા જૈન સમાજમાં રોષ વ્યાપેલો છે. જૈન સમાજના આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રીએ પણ વાતચીત કરી. આ સમગ્ર મામલા પર હર્ષ સંઘવી પણ નજર રાખી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી સમક્ષ જૈન સમર્થકોને કલેક્ટર કચેરીમાં આવવા દેવાની માંગ કરવામાં આવી. દોષિતો સામે કડક પગલાં લેવાનું હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું છે. તો આપને જણાવી દઈએ, પાવાગઢમાં જૈન મૂર્તિ તોડવા મામલે સુરતમાં હવે વિરોધ થઈ રહ્યો છે. પૂજ્ય જિનાગમ રત્ન મહારાજ સરકાર પર રોષે ભરાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર જૈન મુનિએ ઠાલવ્યો આક્રોશ. તેમણે કહ્યું કે સાહેબ ક્યાં સુધી આશ્વાસન આપશો. જૈન મુનિએ કહ્યું છે કે પહેલા પણ આ જ સરકારે આશ્વાસન આપ્યું હતું, હવે કોઈ આશ્વાસન નહીં, માત્ર પરિણામ જોઈએ છે. તો પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ હટાવવા અને ખંડિત થવાનો મામલો વહીવટીતંત્ર, પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જૈન અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ રહી છે. ટૂંક સમયમાં આ વિવાદનું નિરાકરણ આવી શકે છે. ગુજરાત સહિત દેશભરના જૈન સમાજમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પણ પાવાગઢ પહોંચી રહ્યા છે. તો આપને જણાવી દઈએ, પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ હટાવવા અને ખંડિત કરવાના મામલે હવે તમામ જૈન સમાજમાં આક્રોશ સામે આવ્યો છે. આપણે 1.5-2 લાખ લોકો રસ્તા ઉપર આવી ગયા. આશ્વાસન મળ્યું હતું કે નહોતું મળ્યું? કોને આશ્વાસન કોને આપ્યું હતું? એ જ સરકાર હતી અને આજે પણ એ જ સરકાર છે. એ જ ગૃહમંત્રી હતા અને આજે પણ એ જ ગૃહમંત્રી છે. આશ્વાસનનું પરિણામ આજ સુધી આપણને કેમ નથી મળ્યું? કારણ આપણે ઉભા થઈને ચાલવા લાગ્યા છીએ. મને હમણાં જ નીતિનભાઈએ વાત કરી કે સાહેબ ત્યાં બધું થઈ જશે. નીતિનભાઈ, થઈ જશે નહીં, થાય પછી તમે અહીંયા આગળ આવજો. સાહેબ થઈ ગયું છે, પછી અમને ઉભા થવાનું છે. થઈ જશે સાહેબ, ચિંતા ના કરો સાહેબ, ક્ષમતા રાખો સાહેબ. આપણે લાગવેશ ક્યાં કરવાના? હવે સાહેબ એ શબ્દો સાઈડમાં મૂકો અને શબ્દો આપો સાહેબ, જીત શાસન માટે હવે મળી ફીરશું. અને આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. ચેતન, ફરી એકવાર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે આ વખતે પાવાગઢમાં જે જૈન તીર્થકર છે તેને ખંડિત કરવામાં આવ્યા, તેને હટાવવામાં આવ્યા. હવે ત્યાં તપાસ અને જે પણ દોષિતો છે તેમને વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ, જે મૂર્તિઓ જ્યાં હતી ત્યાંને ત્યાં મૂકવાની માંગ, આ તરફ રાજ્ય સરકાર પણ સતત આ મામલા પર નજર રાખી રહી છે. પણ આક્રોશ એટલો બધો છે કે હવે જૈન મુનિઓ કહી રહ્યા છે કે સરકાર પહેલા પણ આ હતી, અત્યારે પણ આ છે, અમારે હવે પરિણામ જોઈએ છે. એટલે કે આક્રોશ એક બાદ એક હવે વધારે વધી રહ્યો છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શું લાગે છે, આ વિવાદનો અંત આવશે?
જી બિલકુલ, થી પાવાગઢ ખાતે જે રીતે જૈન તીર્થકારોની જે મૂર્તિ છે તે ખંડિત કરવામાં આવી હતી, ત્યારબાદ જૈન સમુદાયમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત કલેક્ટર કચેરી ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં જૈન મુનિની આગેવાનીમાં જે જૈન સમાજ છે તે અહીં વિશાળ સંખ્યામાં એકઠો થઈ ગયો છે. ક્યાંક ક્યાંક જે ન્યાય છે તે ન્યાયની માંગણી અહીં કરી રહ્યા છે. ગૃહમંત્રી સાથે પણ તેમને રજૂઆત કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે જે ગુનેગાર છે તેના ગુનેગારને ઝડપી પાડવા માટેની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી ગુનેગારને ઝડપી પાડવામાં નહીં આવશે ત્યાં સુધી જૈન મુનિ આ જ રીતે ધરના પ્રદર્શન કરવામાં આવશે. હાલ આપની સાથે જૈન સમાજના અગ્રણી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, મુખ્ય માંગો શું છે, ક્યાં સુધી જૈન સાધુઓ ઉપવાસ બેસે? પાવાગઢના મુદ્દાને લઈને મુખ્ય માંગણીઓ બે છે કે જે અસામાજિક તત્વોએ આ મૂર્તિ તોડવાનું દુષ્કૃત્ય કર્યું છે તેમને તાત્કાલિક ધોરણે પ્રભાવપૂર્વક પકડવામાં આવે અને અસરકારક કડક પગલાં લેવામાં આવે, અને જે જગ્યા પરથી અમારી આ મૂર્તિનું ખંડન થયું છે તે જગ્યા ઉપર ફરીવાર અમને મંદિર નિર્માણનો અધિકાર આપવામાં આવે. ગૃહમંત્રી સાથે પણ વાતચીત થઈ છે, શું વાતચીત થઈ છે? અમારા વડીલ ગુરુદેવની ગઈકાલે રાત્રે જ ગૃહમંત્રી સાથે વાત થઈ છે. તેઓ પણ ખૂબ સારી રીતે આ મુદ્દા ઉપર આગળના પગલાંઓ લઈ રહ્યા છે. અત્યાર સુધી એમના દ્વારા ખૂબ સારું આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ અમારી જે પરિણામની અપેક્ષા છે તે અત્યાર સુધી મળ્યું નથી અને ન મળે ત્યાં સુધી અમારું આંદોલન અખંડિત છે. એટલે આ જ રીતે કલેક્ટર પર બેસીને ધરણા પ્રદર્શન થશે? 24 કલાકની મુદત આપવામાં આવી છે. 24 કલાકમાં જો પરિણામ કંઈ ન મળે તો હજી વિવિધ રીતે શાંતિપૂર્વક આ આંદોલનને ઉગ્ર કરવાના પ્રયાસો અમારા ગુરુ ભગવંતો દ્વારા અને જૈન સમાજ દ્વારા કરવામાં આવશે. જે આપણે જે રીતે જોઈ તે રીતે 24 કલાકનું અલ્ટિમેટમ અહીંયા આપવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જૈન મુનિની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જે જૈન સમુદાય છે તે અહીં એકઠો થયો છે. મહત્વની વાત છે કે સુરત, બડોડા, પાવાગઢ સહિતના તમામે તમામ જે શહેરો છે તે શહેરોમાં જૈન સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે આ જે આક્રોશ છે તે વધી રહ્યો છે અને સમગ્ર દેશમાં ધીરે ધીરે પ્રસરી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ન્યાયની જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો પાવાગઢ મંદિરના જે ટ્રસ્ટીઓ છે, જૈન સમુદાયના જે અગ્રણીઓ છે, તેમની વચ્ચે પણ એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં ક્યાંક ને ક્યાંક યોગ્ય નિરાકરણ આવશે તેવી પણ વાતો કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે જૈન મુનિ સાથે વાતચીત કરવામાં આવી છે તેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ અલ્ટિમેટમમાં જો ગુનેગારો નહીં પકડવામાં આવશે તો આગામી દિવસમાં જે આંદોલન છે તે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેના જે પડઘા છે તે પડઘા જોવા મળશે. જી બિલકુલ, થી કેતન જોડાયેલા રહેજો આપણી સાથે. અમદાવાદથી સપના પણ જોડાયા છે અને ત્યાં પણ આ જ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેમ કે આ માત્ર સુરતની વાત નથી, વડોદરા, અમદાવાદ સહિત હવે તો ગુજરાત બહાર પણ જેટલા પણ જૈન સમાજના લોકો વસે છે તેઓ પણ પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે એવી પણ વિગતો છે. સપના, આપની પાસે આવીશ. અમદાવાદમાં પણ જે તીર્થકરને હટાવવાને લઈને, તેને ખંડિત કરવાને લઈને વિરોધ છે તે આક્રોશ છે, અમદાવાદના રસ્તા પર પણ જોવા મળી રહ્યો છે. આપ પણ ત્યાં ઉપસ્થિત છો, તમારી આસપાસ રહેલા જૈન સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, તેમની શું માંગ છે? કાર્યાલય છે એની બહાર જ તમામ જે લોકો છે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છે. શું માંગણી છે એમની, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો શું માંગણી, શું રજૂઆત, અને ધારાસભ્યને આપ મળવા પહોંચ્યા, સુજાવ આપ્યો. અમારી સરકારશ્રીને એક વિનંતી છે, જૈન પ્રજા ખૂબ શાંતિ પ્રિય પ્રજા છે, હંમેશા એમને શાંતિ જ રાખી છે, અહિંસાનો માર્ગ જ અપનાવ્યો છે. અમારા તીર્થો ઉપર, પાલિતાણા ઉપર આક્રમણ થયું, અમે રેલી કાઢી, તમે કીધું કે શાંતિ રાખો, અમે બધા જ એક્શન લઈશું, કોઈ એક્શન લેવાતા નથી. અને અમે માત્ર જે છે ને સરકાર તમારા ભરોસે બેસી રહ્યા છે. કેમ? કેમ કે તમે હંમેશા એમ જ કહો છો અમે હિન્દુવાદી સરકાર, અમે તમારું રક્ષણ કરીશું, અને તમે અમારું રક્ષણ કરવાની ખાતરી આપી એટલે તો અમે તમને સરકારમાં બેસાડ્યા, અને તમે અમારું રક્ષણ કરવાને બદલે અમારું રક્ષણ નથી કરવું, ચાલશે? અમારું રક્ષણ નથી કરવું. અમારો જે અમૂલ્ય વારસો છે ને, જે મંદિરો છે એ તૂટી રહ્યા છે. અમારા ગુરુ ભગવંતો રોજ એક્સિડન્ટમાં મરે છે. અરે વિજયભાઈ રૂપાણીએ 6 વર્ષ પહેલા એમ કીધું હતું કે સંકેશ્વરથી અમદાવાદની અમે પગદંડી બનાવીશું. શું બનાવ્યું તમે? તમે માત્ર વાયદાનો વેપાર કરો છો, અને છતાં પણ અમે મૂર્ખ બનીને તમને ચૂંટ્યા છે, એ અમારી ભૂલ છે. સરકારશ્રીને વિનંતી છે
કે ન જ થવું જોઈએ, આ ન જ થવું જોઈએ. અરે કોઈ એક માણસ ફેસબુકમાં કંઈક બોલે અને તમે એની ધરપકડ કરી મૂકો છો, અમારી મૂર્તિઓ ખંડિત કરી છે અને ઓલા લૂંટેરાઓ ખુલ્લેઆમ ભરે છે, એમને તમે ધરપકડ કરો, એમને સજા આપો.